નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચની અંદર પર્યાવરણ વિષયમાં મિત્રો તમને શાળા દ્વારા સ્વા અધ્યન પોથી અને મળી ગઈ હશે જેમાં પાઠ નંબર ચાર આપેલ છે કેરીઓ બારે માસ મિત્રો આ પાઠના સ્વાધ્યન સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ચાલો તમારા સ્વાધ્યયન સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તેના પહેલાં જો ચેનલમાં મિત્રો પહેલીવાર આવેલા છો તો ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ગમે તું લાઇક કરવાનું ન ભૂલતા પ્રશ્ન નંબર એક છે તમારો નીચેના પ્રશ્નના જવાબ લખો એમાં પહેલું છે કે તમે આજે શું જમ્યા છો તો તમારે મિત્રો તમે જે જમેલા છો તે લખવાનું છે આ રીતે લખી શકો છો કે અમે આજે બપોરે બટાકાનું શાક રોટલી દાળ ભાત સલાડ પાપડ અને છાશ જમ્યા બીજું તમે ગઈકાલે સાંજે શું જમ્યા હતા તો કે હું ગઈકાલે સાંજે ખીચડી દૂધ રોટલો અને રીંગણનું શાક જમી હતી અથવા જમ્યો હતો ત્રીજું છે તમે ગઈકાલે સાંજે જમ્યા હતા તે બાકી વધેલું ભોજન આજે સાજે જમવા માટે પીરસાય તો તમને કેવો અનુભવ થાય તો આપણે જવાબ લખીએ કે ભાઈ ગઈ ગઈકાલ સાંજનું વધારાનું ભોજન આજે સાજે જમવા માટે પીરસાય તો તે ભોજન વાસી હોવાથી ભાવતું નથી કે ક્યારેક જો બગાડવાની તૈયારીમાં હોય તો વાસ પણ આવે છે ચોથું તમે વાસી ખોરાક શા માટે ખાતા નથી તો મિત્રો વાસી ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે ઉપરાંત પેટમાં દુખાવો ઝાડા ઉલટી જેવા રોગો થાય છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી ખાતા નથી પાંચમો તમને આ ખોરાક વાસી જ છે કે બગડી ગયો છે એવી ખબર કેવી રીતે પડે છે તો મિત્રો જો ખોરાકમાં ફૂગ હોય અથવા તો તેમાંથી ખરાબ વાસ આવે ત્યારે ખરાબ ખબર પડે છે કે આ ખોરાક છે તે બગડી ગયો છે પ્રશ્ન બે છે તમારામાંથી કોઈ પણ એક ખાઈ શકાય તેવી વસ્તુના પેકેટ ઉપરથી નીચેની માહિતી શોધીને લખવાની છે તમારા વડીલની મદદથી લેવી હોય તો પણ લઈ શકો છો જેમ કે પેકેટ પર મિત્રો લીલા કે લાલ જે નિશાન હોય છે તે નિશાન છે તો મિત્રો જે પેકેટ હોય છે તેના ઉપર હંમેશા લીલા કલરનું નિશાન હોય છે કારણ કે લીલા એ શાકાહારી છે અને લાલ એ માંસાહારી દર્શાવે છે પેકેટ પર પેક કર્યાની તારીખ કઈ લખી છે તો મિત્રો તમે પેકેટ પર પેક કર્યાની તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર એકવીસ છે પેકેટ ઉપર તેમની સામગ્રી કેટલા સમય સુધીમાં ખાઈ લેવી યોગ્ય ગણી છે તો પેકેટ પર તેમની સામગ્રી ચાર મહિનામાં સુધીમાં ખાઈ લેવી તે યોગ્ય ગણી છે ચોથું પેકેટમાંની સામગ્રીનું વજન કેટલું છે તો પેકેટમાંની સામગ્રીનું વજન ચાલીસ ગ્રામ છે તે પેકેટ પર ઊભી લીટીઓના સમૂહ નીચે અંકો લખ્યા હશે આ લીટીઓ અને અંકોને શું કહેવાય તો પેકેટ ઉપર મિત્રો ઊભી લીટીઓના સમૂહને નીચે અંકો લખ્યા છે આ લીટીઓ અને અંકોને બારકોડ કોડ કહે પ્રશ્ન ત્રણ છે નીચે આપેલા બોક્સમાં વિવિધ ખાદ્ય પદાર્થ આપેલા છે તેમાંથી કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરવાનું છે અહીંયા તમને અલગ અલગ પ્રકારના મિત્રો ખોરાકો આપેલા છે તમે અહીંયાથી જોઈ રહ્યા છો હવે આપણે આને વર્ગીકરણ કરીએ કે ક્યુ ભોજન આજે જ ખાઈ જવું પડશે તો ખીચડી શાક પૂરી રોટલી બટાકા પૌવા દહીં વડા ઢોસા નૂડલ્સ અને પુડલા એ આજે ખાવા જોઈએ ક્યુ ભોજન કાલે ખાઈએ તો ચાલે તો છાશ લીંબુ શરબત ધાણી દૂધ જ્યુસ ચટણી પાપડ દાળ ભાત કેળાની વેપર ક્યુ ભોજન એવું જ એ જ મહિના સુધી ખાઈએ તો ચાલે તો કે ભાઈ સુખડી છે મમરા ગોળ પાપડી ચવાણું ચેવડું કેરીનું અથાણું વગેરે તો આપણે વર્ગીકરણ કર્યું પ્રશ્ન ચારથી નીચેની પ્રવૃત્તિ કરી આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો અહીંયા આજે બનાવેલી થોડીક દાળ અથવા શાક એક નાની વાટકીમાં ભરો અને બરાબર જોઈ લો સાજે એને જુઓ અને ઘરમાં સાચવીને મૂકો તેની ફેંકી ના દો બીજે દિવસે સાંજે તેમાં તમારે તેનું અવલોકન કરવાનું છે અને એ પ્રશ્નોના જવાબ આપવાના છે છે તમે વાટકીમાં દાળ શાક ભર્યું ત્યારે કેવું હતું ગરમ કે ઠંડુ તો મિત્રો આપણે ગરમ ભર્યું હતું બ છે તમે ભર્યું ત્યારે શાક દાળની ગંધ કેવી હતી તો વાટકીમાં શાક દાળ ભર્યું ત્યાં હોય ત્યારે તે ત્યારે જ તેની સારી સુગંધ હોય છે કારણ કે ત્યારે જ બનાવ્યા હોય છે તેથી જેવી દાળ શાકની સુગંધ આવતી હોય તે જ રહે ક સાંજે દાળ શાક કેવું હતું ગરમ કે ઠંડુ હતું તો કે ભી ગરમ હતું સાંજે તેની ગંધ કેવી હતી તો સાજે તેની સ્વાદિષ્ટ સુગંધ આવતી હશે એ છે બીજું સાંજે દાળ શાક કેવું હતું ગરમ કે ઠંડુ તો કે ભાઈ ઠંડુ હતું ફ બીજી સાંજે તેની ગંધ કેવી હતી તો કે ભાઈ ખાટી વાસ આવતી હતી ગ બીજી સાંજે તે કેવું દેખાતું હતું તો કે બીજી સાંજે તે ફિક્કુ દેખાતું હતું અને તેના પર સફેદ ફૂગ જેવા મળતી હતી અને હ છે હવે આ દાળ શાક ખાઈ શકાશે હા આ શાક દાળ ખાઈ શકે નહીં કારણ કે તેમાં ખાટી વાસ આવે છે અને તેને બગડી ગયું છે તો આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ ખોરાક ક્યારે બગડે તે પ્રશ્ન પાંચ તમારા વડીલોને પૂછીને જવાબ આપવાના છે અહીં આપેલું છે કે તમારા ઘરે કયા કયા અથાણાં બનાવવામાં આવે છે તો મિત્રો અમારા ઘરે કેરીનું અથાણું ગુંદાનું અથાણું લીંબુનું અથાણું આદુ લસણ કેરીનું અથાણું આખી કેરીનું ખાટું અથાણું અને કેવડાનું અથાણું બનાવવામાં આવે છે બીજું છે તમારા ઘરે અથાણા શામાં ભરવામાં આવે છે તો અમારા ઘરે અથાણા કાચની બરણીમાં કે ચીલડીમાં ભરવામાં આવે છે ત્રીજું છે અથાણા જેવી બીજી કઈ વસ્તુ તમારા ઘરે આખું વર્ષ ખાવા માટે બનાવવામાં આવે છે તો કે અથાણા જેવી બીજી બટાકાની વેફર ભીંડા અને નાની બા પાસેથી શીખ્યા તો ગમે તેના પાસે શીખ્યા લખી શકો છો પૂછીને જવાબ તમારા ઘરે કાચી કેરીને પાકી કેરીમાં ખોરાક માટે કઈ વસ્તુ બને છે તો ભાઈ મારા ઘરે કાચી કેરીમાંથી ચટણી કાચી કેરીની કટ કટકીનું અથાણું મુરંબો કેરીનો મુખવાસ બને છે અને પાકી કેરીમાંથી રસ કેરીના પાપડ મેંગો આઈસ્ક્રીમ અને કેરીનું શરબત બને છે પ્રશ્ન છો તમને ભાવતું અથાણું ચટણી વેફર બનાવવાની રીત લખો તો વેફર તો શું શું જોઈએ તો કે ભાઈ બટાકા કાતરી પાડવાનો સંચો મીઠું કાતરી બાફવા માટેની ગેસ સ્ટવ પાણીને ફટકડી જોઈશે બનાવવાની રીત શું છે તો કે ભાઈ સૌપ્રથમ પ્રથમ બટાટાની ધોવા ત્યારબાદ બટાટા બટાકાની છાલુ ખીડવી ત્યારબાદ બટેટાની કાતરી પાડવી કાતરી પડા પડાઈ ગયા પછી પાણી વડે સાફ કરવી ત્યારબાદ ગરમ પાણીમાં બાફવા બફાઈ ગયા પછી તે સૂકવી દેવી જોઈએ પ્રશ્ન સાત નીચેના કોષ્ટકની વિકતો ભરી આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીંયા મિત્રો આપેલું છે કે એવી ખાદ્ય સામગ્રી કે જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય તો કે ભાઈ ખીચડી છે કઢી શાક દાળ ભાત ખમણ ઢોસા પાણીપુરી ઈડલી સંભાર વગેરે એવી ખાદ્ય સામગ્રી કે જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો હોય તો કે ભાઈ તલની ચીકી અડદિયું ખજૂર પાક ચેવડો પીઝા ગ્રીલ સેન્ડવીચ સિંગ ચણા વગેરે આગળ જોઈશું લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ જણાવો તો અહીંયા મિત્રો આપણે લખેલા છે વેફર ચેવડું અડદિય ખજૂર પાક ચવાણું સુખડી કેરીનું થાણું સિંગ ચણા વગેરે લાંબા સમય સુધી સાચવી શકાય છે જ્યારે ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ તો કે ભાઈ ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીમાં ચટણી દહીં વડા કેળાની વેફર દાળ ભાત ઇડલી ઢોકળા ખમણ ઢોસા ખીચડી વગેરે ત્રીજું છે અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે આવું કેમ તો કે ભાઈ અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે કારણ કે પાણીમાંથી અને અથાણામાં આથામાંથી બનાવવામાં આવે છે તથા રોજિંદા જીવનમાં વપરાતી ખાદ્ય સામગ્રીઓ જેવી કે રોટલી દાળ ભાત ખીચડી જે ઝડપથી બગડી જાય છે જે ખાદ્ય સામગ્રી સુકવણી થઈ હોય અને યોગ્ય પાત્રમાં તેનો સ્ટોરેજ કરવામાં આવેલ હોય તે ઝડપથી બગડતી નથી જેમ કે અથાણા ચીવડો ચવાણું વગેરે પ્રશ્ન આઠ છે તમારા ઘરે રહેલી ખાદ્ય સામગ્રીના નામ તેની જાળવણી માટે તમે શું ઉપયોગ કરો છો તે નીચેના કોષ્ટકમાં લખો તો અહીંયા મિત્રો આપણે લખ્યું છે કે ભાઈ કેરીનું અથાણ તો કે ભાઈ તેલમાં બનાવવામાં આવે છે અને કાચની બરણીમાં સાચવવું આમળા તો કે ભાઈ મીઠામાં રાખીને મુરંબો અને છૂંદો ખાડની ચાસણીમાં રાખીને પાપડ સુકવણી કરીને કાતરીને મુખવાસ તો શેકીને બનાવાય છે તો આ તો મિત્રો તમારા સ્વાદ્યાનું સંપૂર્ણ સોલ્યુશન આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો ગમે જશે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ન ભૂલતા